જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર ભાવિનભાઈ પરમાર સાથે. વિશ્વમાં પ્રખ્યાત એવા પાવાગઢ ડુંગરની તળેટીમાં આવેલ વિરાસત વનની સામે બનાવેલ સામૂહિક શૌચાલય માત્ર શોભાના ગાંઠિયા સમાન. હાલોલ તાલુકાના જેપુરા ગ્રામ પંચાયત નજીક અને પાવાગઢની તળેટીમાં બનાવેલ વિરાસત વનના મેઇન ગેટની સામે આવેલ બનાવેલ સામૂહિક શૌચાલય માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન. હાલોલથી વડા તળાવ જતા જેપુરા ગામ નજીક બાયપાસ રોડ ઉપર સરકાર દ્વારા બહુ મોટું ઉદ્યાન બનાવવામાં આવ્યું છે, જે વિરાસત વન તરીકે ઓળખાય છે. આ વિરાસત વન પાવાગઢ ડુંગરને કારણે એટલું પ્રસિદ્ધ છે કે લોકો દૂર દૂરથી અહીં કુદરત સૌંદર્ય નિહાળ અને પ્રકૃતિના ખોળામાં બેસવાની મજા લેવા માટે આવતા હોય. પરંતુ માત્ર જેપુરા ગ્રામ પંચાયત, સરપંચ અને તલાટીના સહયોગથી કાગળ ઉપર બનેલ સામૂહિક શૌચાલય માત્ર ને માત્ર સ્થળ ઉપર જ શોભાના ગાંઠિયા સમાન. વર્ષ 2019 થી 20માં સ્વચ્છ ભારત મિશન યોજનાના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલના સહયોગથી 2 લાખ રૂપિયાના ખર્ચે બનેલ સામૂહિક શૌચાલય આજે પણ જેપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીના ગેરવહીવટને કારણે બંધ હાલતમાં દેખાય છે. મહિલા અને પુરુષો માટે સામૂહિક શૌચાલય બનાવવામાં આવ્યું છે, પરંતુ હાલોલના જેપુરા ગ્રામ પંચાયતમાં તલાટી તથા સરપંચની ભૂલ ગણો છે. અડગણ વહીવટ શૌચાલય આજે શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનના સપનાને મુંગેરીલાલ કે હસીના સપને ગણી સ્વચ્છ ભારત મિશનના સૂત્રો તો બહુ મોટા અક્ષરે લખેલ છે, પરંતુ એ માત્ર લખવામાં જ સારા લાગે છે. સ્થળ ઉપર માત્ર ગંદકી જ છે. આ શૌચાલયમાં અત્યાર સુધી પાણીની કોઈ પણ સુવિધા કરવામાં આવી નથી અને પાણીની જે ટાંકી છે તે પણ એક બાજુ ખૂણામાં પડેલી જોવા મળી હતી. આ શૌચાલયના પગથિયા પણ જોવા ન મળ્યા હતા અને પાણીની પણ કોઈ સુવિધા જોવા મળી ન હતી. તેથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે માત્ર સરકારી કાગળો ઉપર સરપંચ અને તલાટીના મેળાપનાથી પૂર્ણ કરવામાં આવ્યું છે, પરંતુ સ્થળ ઉપર હજુ પણ કામ અધૂરું છે તેવી લોકચર્ચા ચાલી રહી છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પાવાગઢ દર્શને આવતા પ્રવાસીઓ સામે ગુજરાતની છબી ખરડાઈ છે. અલગ અલગ વિસ્તારમાંથી વિરાસત વનની મજા માણવા આવનાર મહિલાઓની શૌચ ક્રિયા માટે જંગલમાં જવું પડે છે. મુખ્ય વાત તો એ છે કે શહેરમાં રહેતી મહિલાઓને મજબૂરીના માર્ય શૌચ ક્રિયા બહાર કરવી પડતી હોવાથી શરમ અનુભવે છે, તેમજ ખુલ્લામાં ઝેરી જાનવરોનો પણ ભય સતાવી રહ્યો છે. વિકાસ પુરુષ ગણાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ઉપર ધબ્બો લગાવતા તલાટી અને સરપંચ વિરુદ્ધ તંત્ર કોઈ કાર્યવાહી કરશે ખરી કે પછી આ રીતે માત્ર કાગળ ઉપર શૌચાલયો બનતા રહેશે. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે.